આજે આપણા દેશમાં છે ને પાંચ મુખ્ય સમસ્યાઓ છે. કેટલી? પાંચ. આબાદી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, મોંઘવારી અને યુવાનોને દર અઠવાડિયે થતો સાચો પ્રેમ દેશની મુખ્ય સમસ્યા. યુવાનોને દર અઠવાડિયે થતો સાચો પ્રેમ આજકાલ તો ફેસબુક ને વોટ્સએપ પર બી થઈ જાય છે. પ્રેમ કોને કહેવાય? પ્રેમ તો રાધા અને કૃષ્ણએ કર્યો હતો, જે 5000 વર્ષ પછી પણ આજે એટલો સનાતન છે. આજે પણ આપણે કોઈ સુંદર કપલ જોઈએ છે તો તરત કહી ઉઠીએ છીએ કે કેવી સરસ રાધા કૃષ્ણ જેવી જોડી છે. આને પ્રેમ કહેવાય. અને કદાચ રાધાજીનો પ્રેમ કૃષ્ણથી વધારે હશે એટલે રાધાજીનું નામ પહેલા લેવાય છે. રાધેશ્યામ, રાધેશ્યામ કહીએ છીએ, ક્યારેય પણ શ્યામ રાધે નથી કહેતા. અને કેટલો અમર પ્રેમ. એક દિવસ રાધાજી ગોકુળમાં કંઈક જઈ રહી હોય છે. એક ગોપી સખી પાછળથી કહે છે, અરે બાવરી જરા પીછે મુડકે દેખ, તેરી ઓઢણી જમીન ઘીસતી જા રહી. અરે બાવરી જરા પીછે મુડકે દેખ, તેરી ઓઢણી જમીન ઘીસતી જા રહી હૈ. ત્યારે રાધાજી જવાબ આપે છે કે અરે બાવરી તું ક્યાં જાણે, અરે બાવરી તું ક્યાં જાણે, યે ભી અપના ફર્જ નિભા રહી હૈ, કોઈ ચૂમ ન લે મેરે કદમો કી મિટ્ટી કો કૃષ્ણ કે સિવા, ઇસલિયે નિશાન મિટાતી જા રહી હૈ, ઇસલિયે નિશાન મિટાતી જા રહી હૈ. આ રાધા પ્રેમ છે. તો ચાલો આ રાધા પ્રેમના મીઠા રસને રજૂ કરતું એક ગોપી ગીત અહીંથી સાંભળી. Thank you.
मचावे बरसाने की झोली। આજના સ્ટેજ સંમેલન માટે આપણને જે કંપનીઓએ એડવર્ટાઇઝમેન્ટ આપી છે એમનું હાર્દિક સ્વાગત છે અને એમનો ખૂબ ખૂબ આભાર। એમાં સમર્થ કેપિટલ, અલકા પ્રિન્ટર્સ, શ્રી સાહેબ પ્લાયવુડ, રમણ વિઠ્ઠલદાસ, શ્રીનાથ લેમિનેટ અને ગેલાની ગ્લાસ હાઉસ, અને સૌથી મોટો ફાળો આપનાર છે સેન્ચુરી પ્લાય, જેનું આપણે અહીંયા આગળ કાઉન્ટર લગાવેલું છે। અને જે બી આપણા ભાઈઓ છે ઇન્ટિરિયર ડેકોરેટર અથવા આર્કિટેક્ટો, એ લોકો પોતાનું નામ ત્યાં રજીસ્ટ્રેશન કરાવી જઈ શકે છે, અને જે લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એ લોકો માટે સેન્ચુરી પ્લાન તરફથી સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે, જે લોકો રજીસ્ટર કરાવ્યું હશે એ લોકો માટે, અને એ લોકોને એમના આવતા નવા પ્રોડક્ટ્સ વિશે માહિતી આપવામાં આવશે અને સેમ્પલ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે। જનરલી એ લોકો એક સારી હોટલમાં આયોજન કરે છે, પણ એના માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। તો જે બી ઇન્ટિરિયર ડેકોરેટર હોય અને આર્કિટેક્ટ ભાઈ હોય એ પ્લીઝ સેન્ચુરી પ્લાયના સ્ટોલ ઉપર જઈને એનું રજીસ્ટ્રેશન ખાસ કરાવી લે। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। આ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી હું જોઈ રહ્યો છું ઘણા લોકો અમારો કાર્યક્રમ ચાલુ હોય કે કંઈક એનાઉન્સમેન્ટ હોય એટલું સિરિયસલી સ્ટેજ ઉપર જોઈ રહ્યા છે કે જાણે કોંગ્રેસની સરકાર પાછી આવી ગઈ હોય। સ્નેહ મિલન નામ આપવામાં આવ્યું છે, આવો રૂડો અવસર છે। હવે સમસ્ત કાર્યક્રમમાં જે તાળીઓ નહીં પડે ને મારા સસરાના સામ છે, હવે વાંધો નહીં, નહીં પાડો તો એ ચાલશે। અને જે વાત કરી હતી આપણે અહીંયા બે ભજન પછી આપણે ગુજરાતી ગીતો તરફ વળશું, પછી હિન્દી ગીતો જૂના અને નવા તમે સંભળાવશો। એક ખાસ ગુજરાતી ગીતની ફરમાઈશ અમારા બેનની હતી કે આ કાર્યક્રમ કોઈક અંશે રક્ષાબંધન સાથે પણ લાગતો વળગતો છે, એટલે ભાઈ અને બહેનના હેતનું એક અમર ગુજરાતી ગીત રજૂ કરજો। કારણ કે ગુજરાતી એક એવી ભાષા છે જેના માટે હિન્દી કવિ લખે છે કે ફૂલ ખિલા હો તો ડાલી ભી અચ્છી લગતી હૈ, જરા વાવા કરો ને આટલા લોકો બેઠા હોય, કે ફૂલ ખિલા હો તો ડાલી ભી અચ્છી લગતી હૈ, શકલ અચ્છી હો તો કાલી ભી અચ્છી લગતી હૈ, શકલ હા આમાં કેવું નહીં પડ્યું, કે ફૂલ ખિલા હો તો ડાલી ભી અચ્છી લગતી હૈ, શકલ પ્યારી હો તો કાલી ભી અચ્છી લગતી હૈ, ઓર પ્યાર કે બોલ તો હર ભાષા મેં મીઠે લગતે હૈ, ગુજરાતી મેં હો તો ગાલી ભી અચ્છી લગતી હૈ, ગુજરાતી મેં હો તો ગાલી ભી અચ્છી લગતી હૈ। ભાઈ અને બેનના હેતનું એક અમર ગુજરાતી ગીત।
ખાસ ફરમાઈશ કે એથી રજૂ કરીએ છીએ। થોડુંક ઉમેરતા હું એટલું કહું છું, મારા હિસાબે તો હવે આજકાલ પ્રેમ પણ ચાઇના ના આવી ગયા છે, કોઈ વોરંટી નથી સાહેબ। એમને તો અઠવાડિયું કીધું, હું તો એમ જ કહું, મહિનાથી વધારે ચાલે તો બહુ કહેવાય। અને આજકાલના છોકરાઓને તો જે પ્રેમ થાય છે સાહેબ, એક છોકરાને કોલેજનો પહેલો જ દિવસ ને છોકરી ગમી ગઈ, સાહેબે જઈને પ્રપોઝ કરી દીધું। આજકાલના છોકરાઓને કાંઈક નવું ન આવડે, એટલે છોકરાએ તરત જઈને કીધું, તુજમે રબ દીખતા હૈ યારા મેં ક્યાં કરું। શું કીધું? તુજમે રબ દીખતા હૈ યારા મેં ક્યાં કરું। છોકરી મરાઠી હતી, એણે તરત કીધું, પાય લાગ અને ઘરી જા। બસ આટલો જ પ્રેમ રહ્યો સાહેબ। પણ આવો પ્રેમની વાતમાં એટલું બહુ સરસ કવિએ લખ્યું કે પ્રેમ એટલે હું નહીં અને પ્રેમ એટલે તું નહીં, પ્રેમ એટલે હું નહીં અને પ્રેમ એટલે તું નહીં, પણ પ્રેમ એટલે હું થી તું સુધી પહોંચવાની પ્રણયની મીઠી એક કડી, કે પ્રેમ એટલે કૃષ્ણ નહીં અને પ્રેમ એટલે રાધા નહીં, પણ પ્રેમ એટલે કૃષ્ણની વાંસળીમાંથી રેલાતો રાધાની ઉર્મીનો સુર। બહુ સરસ શબ્દો લખ્યા, પણ પ્રેમની શરૂઆત નજરથી થતી હોય છે। તો આવો જૂનું જાણીતું ને લોક લાડીલું ગીત લઈને આવે એ પહેલા નિખિલ સંગોઈ અને એમના તમામ કલાકારો વતી હું એટલું કહું છું કે ચંદ કલિયો કા હમ હાર લાયે હૈ યું સમજીએ કે હમ બહાર લાયે હૈ, ચંદ કલિયો કા હમ હાર લાયે હૈ યું સમજીએ કે હમ બહાર લાયે હૈ, કે મહેરબાનો ઇસે કબૂલ કર લેના સારી જિંદગી કા હમ પ્યાર લાયે હૈ। થેન્ક યુ।
બંધ આંખોમાં શમણું સજી ગયું મારું દિલ આજે મારું નથી રહ્યું ફૂલના પવનમાં સાંજના પ્રણયમાં મનના તરંગ Thank you.